કાયમી વ્યવસ્થા છે, અમે ઈચ્છીએ છીએ એક એક સ્પોટ બનાવીએ, જે પણ ફરિયાદ આવે એ વિધિને એની ટીકી બનાવી રહ્યા છે, એની બહુ જલ્દી લોન થશે. એટલે એમની બહુ ઈચ્છા હતી કે એક એવો સફાઈ એક મેસેજ જાય, અને આ આપણા સૌની તૈયારી જવાબદારી છે. સેટિક અને મોબાઈલ બંને કોર્ટ આપણે કાર્યરત કરી છે, અને ઓન ધ અને એક પ્રોગ્રામ ભવનાથ રેડ્ડીમાં છે, એ 8:15 વાગે છે, અને પછી અમે દરેક વોર્ડમાં સફાઈ ઝુંબેશ આદર્શે લગભગ તમામ સંસ્થાઓમાં જોડાઈ છે. હિન્દુ સાથે મિટિંગ કરી છે, અમુક મિટિંગ આજે પણ કરવાના છીએ. પણ કારણ કે આપ સૌના માધ્યમથી જ્યારે પણ અપીલ પણ કરવામાં ઘણી બધી વખત આવી છે, પણ લોક જાગૃતિ જે જોઈએ એ વધારે આવે એ માટે આપ સૌના સહકારની પણ અપેક્ષા છે. સર, આપને ખ્યાલ છે કે દિવ્ય ભાસ્કર છે, ગયા વર્ષે 9 નવેમ્બર નો સ્કોપ છે, ખાસ કરીને લોકો સેન્સિટાઈઝ થાય. આપણું સમૂહ નગર છે, પવિત્ર નગરી છે, જ્યારે એક સારી છાપ લઈને જાય, અને જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે સુધન હોય એ પણ આવકારે છે. પણ અમે ઈચ્છીએ છીએ કે આખું નગર, તમામ લોકો, જે મંડળો હોય, ભજન મંડળો હોય, યુવક મંડળો હોય, સ્વયંભૂ રીતે આમાં જોડાય. મહાનગરપાલિકા ખાતે રાખ્યો છે 7:30 વાગે, અને બીજો પ્રોગ્રામ જે સ્વયંભૂ રીતે આપણે જે પ્રોગ્રામ કરવાના છીએ, મેડિકલ કોલેજ હોય કે જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે, બધી આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ છે કે એવો છે કે ગિરનાર રેડ્ડી ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ જાય, પોતે સિમ્બોલિક નહીં પણ એ પ્રોજેક્ટની પણ શરૂ થઈ જશે. એટલે ખરા અર્થમાં પછી જે જેટલો પણ કચરો જનરેટ થશે એ, એટલે આ પ્રોગ્રામ સંદર્ભમાં પણ આપણે કોઈ સૂચનો હોય, અને ખાસ કરીને આ પ્રોગ્રામ સ્વયંભૂ રીતે આપણા વિસ્તારમાં જે પણ સંસ્થાઓ હોય, જો જે સફાઈ કરવા માંગતી હોય કે વેપારી